સ્વાધ્યાયનો 1.14 એક્ઝામ્પલ છે, એમાં કહ્યું છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રણ વિદ્યુતભારોનો ગતિપથ દર્શાવ્યો છે. આ ત્રણેય વિદ્યુતભારના ચિહ્ન આપવાના છે. અને બીજું કહ્યું છે કે કયા કણ માટે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર મહત્તમ હશે. તો અહીં આપણે સમજી શકીએ છીએ કે ધન તરફ એટ્રેક્ટ થતા હોય બધા નેગેટિવ ચાર્જ હશે, તો આ બંને ધન પર એટ્રેક્ટ થાય છે એટલે નેગેટિવ ચાર્જ હશે, આ ઋણ પર એટ્રેક્ટ થાય છે એટલા માટે પોઝિટિવ ચાર્જ હશે. તો આપણે નીચે લખી શકીએ છીએ કે 1 અને 2 નેગેટિવ ચાર્જ છે અને 3 છે એ છે પોઝિટિવ ચાર્જ છે. ઓકે, બીજું કહ્યું છે કે વિદ્યુતભાર ક્યુ અને દળ એમ એનો ગુણોત્તર કોનો મહત્તમ હોય. તો અહીં આપણે સમજી શકીએ જેનું રિફ્લેક્શન વધારે હશે એના માટે જ ઈ બાય એમ એટલે ક્યુ બાય એમનો રેશિયો વધારે જોવા મળશે. તો અહીં આપણે જોઈએ કે જેનું પણ રિફ્લેક્શન વધારે જોવા મળે એના માટે ક્યુ બાય એમનો રેશિયો વધારે હશે. તો અહીંયા આપણે રિફ્લેક્શન આપવામાં થોડીક મિસ્ટેક છે, પણ આપણે એમ સમજી શકીએ, આપણે એમ ધારવું પડશે આન્સર મુજબ કે 3નું રિફ્લેક્શન વધારે છે. વાસ્તવમાં એ થોડું રિફ્લેક્શન વધારે આપવું જોઈએ આ ટાઈપે, આમ તો આપણને ખ્યાલ આવે. તો અહીંયા 3નું રિફ્લેક્શન વધારે છે તો એનો મતલબ ક્યુ બાય એમનો રેશિયો એનો પણ વધારે જોવા મળશે.